अस्सलाम वालेकुम मित्रों, म्यूज ई लर्निंग क्लास में आपनु हार्दिक स्वागत छे। आज आपने अभ्यास करीशुं अधिशोषणना प्रकार अने तेने लगती केटलीक केमिस्ट्रीनी समझ। मित्रों, अधिशोषण ए बे प्रकारे मुख्यत्वे जोवा मळे छे। घन पदार्थनी सपाटी पर वायुओ एकठा थवानुं જો નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળથી થતું હોય તો તેને ભૌતિક અધિશોષણ કહેવાય, જેને ફિઝોસોપ્શન તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે વાયુના અણુઓ પરમાણુ કે અણુઓ ઘન સપાટી ઉપર રાસાયણિક બંધ બનાવે ત્યારે તેને રાસાયણિક અધિશોષણ અથવા કેમિસોપ્શનથી ઓળખવામાં આવે છે। રાસાયણિક અધિશોષણ અથવા તો કેમિસ ઓપ્શનથી તેને ઓળખવામાં આવે છે। રાસાયણિક અધિશોષણ અથવા તો કેમિસ ઓપ્શનથી ઓળખવામાં આવે। મિત્રો, આપણે જાણીએ છીએ કે રાસાયણિક બંધ સ્વભાવે સહસંયોજક હોય છે અથવા આયનીય પણ હોય, માટે અધિશોષણ થવા માટે ઉચિત સક્રિયકરણ ઉર્જાનો જરૂર પડે, ઉચિત સક્રિયકરણ ઉર્જા જરૂરી છે, માટે તેને સક્રિયકૃત અધિશોષણ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઘણી વખત બંને અધિશોષણની પ્રક્રિયા એકસાથે થતી હોય માટે અધિશોષણને આપણે ઓળખી શકતા નથી, કયા પ્રકારનું અધિશોષણ છે તે ક્લિયર કહી શકતા નથી। નીચા તાપમાને ભૌતિક અધિશોષણ થાય, એ જ અધિશોષણનું તાપમાન વધારી દઈએ તો તે રાસાયણિક અધિશોષણમાં રૂપાંતર પામે છે। એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજન નિકલ પર, એટલે નિકલની સપાટી ઉપર હાઇડ્રોજન પ્રથમ વાંડરવાલ્સ બળથી અધિશોષિત થાય અને ત્યારબાદ હાઇડ્રોજનના પરમાણુઓ નું વિયોજન થઈ અને રાસાયણિક અધિશોષણથી અધિશોષિત થાય છે। સૌપ્રથમ આપણે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ સમજીએ। વિશિષ્ટતાનો અભાવ, આમાં કોઈ વિશિષ્ટતા જોવા મળતી નથી, એટલે કે આપેલી સપાટી પર કોઈ વિશિષ્ટ વાયુ માટે પસંદગી દર્શાવતા નથી। વાંડરવાલ્સ બળ એ સાર્વત્રિક છે, દરેક વાયુમાં જોવા મળે અને દરેક વાયુઓ એમાં શોષાઈ શકે છે, એવું ફિક્સ નથી કે અમુક વાયુ શોષાય ને અમુક ન શોષાય। અધિશોષકનો સ્વભાવ, જે વાયુ અધિશોષિતનો સ્વભાવ છે એના ઉપર આધાર રાખે કેટલું અધિશોષણ થશે તે ઘન પદાર્થની સપાટી ઉપર। સામાન્ય રીતે જેવા વાયુઓ પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે, એટલે કે જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય, તે ઝડપથી અધિશોષિત થાય છે અને વાંડરવાલ્સ બળ દ્વારા ક્રાંતિક તાપમાનની વધારે નજીક એ પ્રબળ બંધ બનાવે, જેમ કે 1 ગ્રામ સક્રિયકૃત ચાલકોલની અંદર સલ્ફર ડાયોક્સાઇડ 630 કેલ્વિન તાપમાને, મિથેન 190 કેલ્વિન અને હાઇડ્રોજન 33 કેલ્વિન કરતાં વધારે અધિશોષિત થાય છે તો ત્યારે અધિશોષિત થશે। પછી મિત્રો, અપ્રતિવર્તીય સ્વભાવ, ઘન અને વાયુનું સામાન્ય રીતે અપ્રતિવર્તીય પ્રતિવર્તીય છે, એટલે કે ઘનમાંથી વાયુ બને અધિશોષિત થાય અને એને રિમૂવ પણ કરી શકાય, અને આપણે આ રાસાયણિક પ્રક્રિયા જોઈ ગયા, ઉષ્મા શેપક છે એટલે ઉષ્મા મુક્ત કરે, જો દબાણનો વધારો કરવામાં આવે તો વધારે વાયુને અધિશોષિત કરાવી શકાય છે અને કદમાં ઘટાડો થાય છે। આનાથી ઊંધું, જો તાપમાન વધારવામાં આવે તો અધિશોષણની ઘટના ઘટે છે, કારણ કે વાયુઓ અપશોષણમાં રૂપાંતર પામશે। સપાટીનું ક્ષેત્રફળ, જેમ વધારવામાં આવે તેમ અધિશોષણ પણ વધશે। એન્થાલ્પી, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે માટે ખૂબ જ ઓછી 20-40 કિલોજુલ પ્રતિમોલ એન્થાલ્પી જોવા મળે છે
અને નિર્બળ વાંડરવાલ્સ બળ જોવા મળે. હવે રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ, વિશિષ્ટતા. આ ખૂબ જ વિશિષ્ટ છે, એટલે કે રાસાયણિક બંધ બનતો હોય અધિશોષિત અને અધિશોષક વચ્ચે તો અને તો જ શક્ય બને, બાકી અધિશોષણ શક્ય બનશે નહીં. ધાતુઓ પર ઓક્સિજનનું અધિશોષણ અથવા ઓક્સાઇડ રચનાને થાય, હાઇડ્રોજન અને સંક્રાંતિ ધાતુ વચ્ચે હાઇડ્રાઇડની રચનાને લીધે થશે. બીજો ગુણધર્મ અપ્રતિયવર્તીયતા. રાસાયણિક બંધ ખૂબ જ મજબૂત હોવાથી એ સ્વભાવે અપ્રતિવર્તીય છે અને ઉષ્મા શેપક પ્રક્રિયા પણ આપે છે. નીચા તાપમાને સક્રિયકરણ ઊર્જાના લીધે એ ધીમી પ્રક્રિયા થાય, તાપમાન વધારતા પ્રક્રિયા વધે, એટલે કે તાપમાનના વધારા સાથે અધિશોષણ વધે છે. નીચા તાપમાને વાયુઓ એનું ભૌતિક અધિશોષણ જ્યારે તાપમાન વધારીએ તો એ રાસાયણિક અધિશોષણમાં રૂપાંતર પામે. સપાટીનું ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ વધારો તો અધિશોષણ વધે. એન્થાલ્પી. રાસાયણિક બંધ પ્રબળ હોવાથી 20-240 કિલોજુલ પ્રતિ મોલ ઊર્જાની જરૂર પડે, 80-240 કિલોજુલ પ્રતિ મોલ ઊર્જાની જરૂર પડે. અને મિત્રો, આ ત્રણ માટનો તફાવત બોર્ડની પરીક્ષા માટે આઈએમપી છે. આગળની લાક્ષણિકતા જોઈએ અને તફાવત સ્વરૂપે આપણે ક્વેશ્ચન લખવાનો છે. જોઈએ મુદ્દાઓ. રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ રાસાયણિક. વાંડરવાલ્સ બળ હોય, રાસાયણિક બંધ હોય, સ્વભાવે વિશિષ્ટ નથી, ખૂબ જ વિશિષ્ટ છે, પ્રતિવર્તી છે, અપ્રતિવર્તીય છે. સહેલાઈથી પ્રવાહીકૃત થાય એવા વાયુઓ ઝડપથી અધિશોષિત થાય, વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે, પ્રક્રિયા કરી શકે તેવા રાસાયણિક પ્રક્રિયા દર્શાવે તેવા અધિશોષિત થશે. એન્થાલ્પી ઓછી હોય, એન્થાલ્પી વધુ હોય. નીચું તાપમાન ફાયદાકારક, તાપમાન વધારો તો ઘટે, ઊંચું તાપમાન એ ફાયદાકારક છે, તાપમાન વધારતા વધશે. ક્ષેત્રફળ પર આધાર રાખે છે, વધારા સાથે વધે. ક્ષેત્રફળ પર આધાર રાખે, સપાટીના વધારા સાથે પણ વધે, બંને સેમ છે. ઊંચા દબાણે અધિશોષકની સપાટી પર બહુ આણ્વીય સ્તર બને, આ એક જ સ્તરમાં રૂપાંતર પામે છે. ફ્રુંડલિજ અધિશોષણ સમતાપી વક્ર વિશે માહિતી આપો. 1909માં ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુ અને દબાણ વચ્ચેનો સંબંધ આપ્યો, જેને ફ્રુંડલિજ અધિશોષણ તરીકે ઓળખવામાં આવે. x/m = k p^1/n, જ્યાં એનની કિંમત 1થી વધારે હોય, જ્યાં પી દબાણે એમ દળ પર અધિશોષિત વાયુનું દળ છે, કે અને એન બંને અચળાંક છે, જે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે. જ્યાં અધિશોષક પ્રતિ ગ્રામ અધિશોષિત દળમાં વિરુદ્ધ એને દળ વિરુદ્ધ આલેખ દોરવામાં આવે તો આપણને આવો આલેખ પ્રાપ્ત થશે. બરાબર, આલેખ પહેલાં એને લોગ ફોર્મમાં આપણે રૂપાંતર કરીએ તો સમીકરણને લોગ ફોર્મમાં આ રીતે લખી શકાય. log(x/m) = log(k), આ ઘાતાંક હોય આગળ આવી જાય, 1/n log p. અને હવે આપણે આ અંતેનો ગ્રાફ દોરીએ તો આ y = mx + c સુરેખાને અનુસરે છે, જેમાં ઢાળની કિંમત 1/n થશે અને આંતરછેદની વેલ્યુ k થશે. હવે મિત્રો, જેમ તાપમાનનો વધારો કરવામાં આવે, જો દબાણ તાપમાન ઓછું છે તો અધિશોષણ વધુ, તાપમાન વધારતા અધિશોષણમાં શું થશે, ઘટાડો થતો જોવા મળે છે. ફ્રુંડલિજ અધિશોષણની કેટલીક મર્યાદાઓ છે, જે 0 થી 1 વચ્ચે 1/n મૂલ્ય દર્શાવે છે. હવે એન 1/n 0 થાય તો x/m એ અચળાંક થશે, કારણ કે એ દબાણથી સ્વતંત્ર છે એવું સાબિત કરી શકાય. અને એક કિંમત હોય
તો એ દબાણના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. બંને પ્રાયોગિક રીતે આપણે સાબિત કરેલું છે. ઊંચા દબાણે આ નિષ્ફળ નીવડે છે. દ્રાવણમાં રહેલા દ્રાવ્યનું ઘન અધિશોષક વડે થતું અધિશોષણ સમજાવો. હવે પ્રવાહી અને ઘન એના વચ્ચેનું અધિશોષણ, મિત્રો આપણે અધિશોષણ જોયું હતું ઘન અને વાયુનું. પ્રવાહી તરીકે એસિટિક એસિડના દ્રાવણને જ્યારે ચારકોલ સાથે મિક્સ કરવામાં આવે ત્યારે ચારકોલ પર અધિશોષિત થશે એસિટિક એસિડ અને તેની સાંદ્રતામાં ઘટાડો થાય. હવે લિટમસ પત્ર નાખીએ તો એ રંગવિહીન પણ થશે. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડનું મેગ્નેશન પ્રક્રિયકની હાજરીમાં અવક્ષેપણ કરવામાં આવે તેનો વાદળી રંગ પ્રાપ્ત થશે. નીચેની બાબતો ઉપર આધાર રાખી અધિશોષણની માત્રા તાપમાનના વધારા સાથે ઘટે છે, સપાટીના ક્ષેત્રફળ સાથે વધે છે, દ્રાવણની સાંદ્રતા વધતા વધે છે, અધિશોષિક અને અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે. હવે આ વર્તણૂકને આપણે જોઈએ તો એક્સ અપોન એમ કેસી 1/n ની દર્શાવી શકાય. પીની જગ્યાએ આપણે શું લીધું છે, સી લોગ એક્સ અપોન એમ લોગ કે પ્લસ 1/n લોગ સી. પીની જગ્યાએ આપણે સી લેવામાં આવેલું છે અને આના આધારે જુદા જુદા જે છે અધિશોષણને નક્કી કરવામાં આવેલા મૂલ્યો છે, જે ફ્રુનલીસ અધિશોષણ સમીકરણ દર્શાવે છે. અધિશોષણના ઉપયોગ જોઈએ એ જુદા જુદા ક્ષેત્રમાં અધિશોષણ ઉપયોગમાં આવશે. ત્યારબાદ આપણે નવો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરશું. કલીલ એ નેક્સ્ટ ટોપિકમાં આવશે. ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે, એટલે કે શૂન્યાવકાશ પંપથી જે પાત્રમાં થોડીક એવી પ્રમાણમાં હવા રહી ગઈ હોય તો ચારકોલ વડે એને અધિશોષિત કરીને ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકાય છે. ગેસ માસ્કમાં હવે સક્રિયકૃત ચારકોલ વડે અધિશોષણ કરી અને ઝેરી ગેસ છે એને આપણે અધિશોષી શ્વાસોશ્વાસ દરમિયાન સ્વચ્છ રહી શકીએ છીએ. ભેજનું નિયંત્રણ કરવા માટે સિલિકા કે એલ્યુમિનિયા જેલ એ ભેજને નિયંત્રણ માટે અધિશોષક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. દ્રાવણોમાંથી રંગને દૂર કરવા માટે પ્રાણીજ કોલસાની મદદથી રંગીન અશુદ્ધિઓને આપણે દૂર કરી શકીએ છીએ. વિષમાંગ ઉદ્દીપનમાં ઘન સપાટી ઉપર જ્યારે પ્રક્રિયકનું અધિશોષણ થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે ત્યારે ઉદ્દીપક વપરાય છે વેગ વધારવા માટે, જેમ કે એમોનિયાના ઉત્પાદન માટે લોખંડનો ભૂકો, સંપર્ક વિધિમાં અને હાઇડ્રોજિનેશન માટે નિકલનો ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ક્રિય વાયુના અલગીકરણ માટે વાયુના અધિશોષણના તફાવતના ફેરફારને કારણે ઉમદા વાયુઓ જે છે એના તાપમાનમાં અથવા નાળિયેર ચારકોલ પર અધિશોષિત કરી શકાય. જુદા જુદા રોગને મટાડવા માટે જીવાણુનાશી ઔષધની અંદર એને નાખી અને રોગ મટાડી શકીએ છીએ. ફીણ પ્લવન પદ્ધતિમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ જે છે તેમાંથી અશુદ્ધિઓને તળિયે બેસાડવા માટે આપણે પાઇન ઓઇલ, ફીણ અને ઝેન્થેટ એવા સ્થાયીકારક પદાર્થ ઉમેરીએ છીએ જે અધિશોષણનો કન્સેપ્ટ ધરાવશે. સૂચકો સિલ્વરની સપાટીને ઇઓસિન કે ફ્લોરોસિન વડે કેટલાક રંગોગળો વડે અધિશોષણ કરીને અંતિમ બિંદુએ લાક્ષણિક રંગ પરિવર્તન મેળવી શકીએ છીએ. ક્રોમેટોગ્રાફી વિશ્લેષણમાં ક્રોમેટોગ્રાફી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘણા અનુપ્રયોગોમાં એનો ઉપયોગ થશે. તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલું. જો તમને આમાંથી ન ફાવતું હોય તો કેમ ફંડાભાઈ આઈકેસર યુટ્યુબ ચેનલની અંદર વિડીયો લેક્ચર અપલોડ કરેલા છે, તેમાંથી પણ તમે સ્ટડી કરી શકો છો. નેક્સ્ટ આપણે મળશું કલીલ દ્રાવણ અને કલીલ કેમિસ્ટ્રી વિશેની વાત.